જ્યારે પણ લોકો ગેરવ્યાજબી રીતે વર્તે છે ત્યારે તેઓ વિચારે છે કે આત્માઓએ કબજો કરી લીધો છે એટલા માટે તેઓ ક્યારે સુધરતા નથી પ્રથમ પગલું જે તમારે લેવાની જરૂર છે તે છે તમે જાણતા નથી કે તે ક્યાં છે પરંતુ તે દરેક સમયે પ્રગટ થાય છે ખરું ને જો તમે આ જોશો તો ભયાનક ક્ષણો જાતે જ ઓછી થઈ જશે તમારે કંઈ કરવાની જરૂર નથી હું પૂછવા માંગુ છું કે કોઈ વ્યક્તિ ઈગોનું શું કરે ખાસ કરીને પશ્ચિમી વિશ્વની કોઈ વ્યક્તિ જ્યાં તેનો ઉછેર ઈગો સાથે થયો હોય જો તે ઈચ્છતો હોય તો કોઈ બીજાનો કે તમારો મારો અને બીજાનો તેને કેવી રીતે પાર કરી શકાય અને એક સારા યોગી બનવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકાય ઓ એક ક્ષણ આપણે તેને સંભાળી શકીએ જો તમે મને બતાવો કે તે ક્યાં છે તો હું તેને તરત જ બતાવી દઈશ તે ક્યાં છે મને ખબર નથી તમે કેવી રીતે જાણો છો તે ત્યાં છે વર્તનમાં કદાચ તમે માત્ર દુષ્ટ છો વર્તનમાં વાસ્તવમાં મને ખબર નથી ના જો તે આવું છે જ્યારે પણ તમે સુખદ રીતે વર્તો છો તમારું નામ શું છે બલિયાન બાયાન જ્યારે પણ તમે સુખદ રીતે વર્તો છો તમે બાયાન છો જ્યારે પણ તમે ખરાબ રીતે વર્તો છો તો તે મિસ્ટર ઇગો છે તમારા બાકીના જીવન માટે તમારી જાતને છેતરવાનો આ એક નિશ્ચિત માર્ગ છે તમારે માત્ર આટલું જ જોવાનું છે આ ઈશા યોગ છે તમારે ફક્ત જોવાનું છે જો ખુશ છો તો તમારા લીધે છો જો દુઃખી છો તો તમારા લીધે છો ફક્ત આટલું જ જોશો તો તમે જે છો તેનો અપ્રિય ભાગ તમને ગમશે નહીં તમે તેનો સામનો કરશો તેનો સામનો કરવા માટે કંઈ નથી શું તમે અત્યારે દુઃખી છો ના તમારે ફક્ત આમ જ રહેવાનું છે તેમાં કંઈ કરવાનું નથી બસ એટલું જ ફ્રીમાં શ્વાસ લેવાનો બસ ખુશ રહેવા માટે તો શું સુખી બનવા માટે બીજી કોઈ વસ્તુ કરવાની છે ના 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 માત્ર પ્રાણવાયુ બસ જ્યારે ઓક્સિજનની અછત હોય ત્યારે જ શરીર દુઃખી બની શકે છે નહીતર તમે જાણો છો અહીં બેસીને ખુશી ખુશી તમે મરી શકો છો ખરેખર મને કહો ખુશ થવા માટે તમારે કઈ વસ્તુની જરૂર છે કંઈ નહીં ના તે માત્ર એટલા માટે છે કારણ કે તમને લાગે છે કે કોઈ અન્ય અસ્તિત્વ છે જે તમને દુઃખી કરે છે જેમ કે અહંકાર તે માત્ર એમ કહેવા જેવું છે કે મને કોઈ વળગાડ છે જ્યારે પણ લોકો ગેરવ્યાજબી રીતે વર્તે છે ત્યારે તેઓ વિચારે છે કે આત્માઓએ તેમનો કબજો કરી લીધો છે ના તે એ જોવા નથી માંગતા કે તેઓ ગેરવ્યાજબી લોકો છે એટલા માટે તેઓ ક્યારેય વ્યવસ્થિત નથી થતા એટલા માટે તેઓ ક્યારેય સુધરતા નથી પ્રથમ પગલું જે તમારે જોવાની જરૂર છે તે આ છે જો હું ખુશ છું તો પોતાના લીધે જો હું દુઃખી છું તો પોતાના લીધે અદભુત છું તો પોતાના લીધે અને ભયાનક છું તો પોતાના લીધે જો તમે આ જોશો તો તમે બધી ભયાનકતાને કાઢી નાખશો તમે તેની સાથે વધુ સમય સુધી રહી નથી શકતા કારણ કે તે ઈગો નામની કોઈ બીજી આત્મા છે તે એક ઈગો નામની નાનકડી પરી છે આવું ચાલ્યા જ કરે છે હંમેશ માટે જુઓ આ એક ખૂબ સારી યુક્તિ છે તમે ઈગો વિશે પ્રશ્ન પૂછ્યો હવે હું તમને પૂછું છું તે ક્યાં છે તમે કહો છો મને ખબર નથી તે ખૂબ સારી યુક્તિ છે તમે જાણતા નથી કે તે ક્યાં છે પરંતુ તે દરેક સમયે પોતાની હાજરી દેખાડે છે તેથી એક સારી યુક્તિ છે આ કોઈ ઈગો નથી આ ફક્ત તમે જ છો ક્યારેક ખુશ ક્યારેક દુઃખી ક્યારેક સુંદર ક્યારેક ભયાનક જો તમે આ જોશો તો ભયાનક ક્ષણો જાતે જ ઘટવા લાગશે તમારે કંઈ કરવાની જરૂર નથી તમારે ખરેખર કંઈ કરવાની જરૂર નથી તમે જોશો કે હું પોતાના લીધે ભયાનક બની રહ્યો છું તો તે ઘટવાનું શરૂ કરી દેશે તમને લાગતું હોય કે તમે પોતાના ઈગોને કારણે અથવા સામાન્ય રીતે કોઈના કારણે ભયાનક છો તો તે ક્યારે ઘટશે નહીં તમે તમારા બાકીના જીવન માટે અથવા કદાચ કદાચ તેનાથી પણ પરે તમે જાણો છો તમને નરકમાં રોજગાર મળી શકે છે તે એક વસ્તુ છે જો તે ભયાનક હોવા વિશે એક સારી બાબત છે જો તમે કુશળતાપૂર્વક પોતાને અને આજુબાજુવાળાઓને પીડા આપી શકો છો તો કદાચ તેઓ તમને નરકમાં રોજગાર આપશે સ્વર્ગમાં કોઈ રોજગાર નથી કારણ કે ત્યાં કંઈ કરવા માટે નથી તેઓ મને નર્કમાં રોજગાર માટે પસંદ નહીં કરે મારે ખરેખર લોકો સાથે સખ્ત થવું પડશે તો કદાચ તેઓ મને લઈ લે તમને રોજગાર મળશે આ ઈગોના વ્યવસાય વડે જો તમે ખુદને છેતરવાનું બંધ નહીં કરો તો નર્કમાં બેરોજગાર રહેવું વધુ સારું છે હું તમને કહું છું બધા લોકો બહુ સારી રીતે જીવી શકશે જો તમે નર્કમાં બેરોજગાર રહેશો ખરું ને તેથી કૃપા કરીને નર્કમાં રોજગાર માટે અહીં અભ્યાસ કરવાનું શરૂ કરશો નહીં અહીં દુઃખી થવાનો અભ્યાસ શરૂ કરશો નહીં કારણ કે તમને લાગે છે કે તમે ભવિષ્યમાં રોજગાર માટે અભ્યાસ કરી રહ્યા છો મૃત્યુ પછી ઓછામાં ઓછું આપણે વેકેશન માણવું જોઈએ અત્યારે ઘણું કામ છે જે લોકો પાસે અત્યારે કોઈ કામ કરવા નથી અથવા જે લોકો અત્યારે કંઈ પણ યોગ્ય કામ કરવાનો ઇનકાર કરી રહ્યા છે તેઓ મૃત્યુ પછીનો રોજગાર શોધી રહ્યા છે ના ના તમારે જે કરવાનું છે તે બધું અત્યારે કરો મૃત્યુ પછી આપણે વેકેશન માણીશું તમે એટલા સુખદ અને નક્કામાં હોવા જોઈએ કે કોઈ તમને ત્યાં નોકરી ના આપવી જોઈએ